જુઓ, જે કંઈ દોષો છે ને એ શરીરના નથી, એ બધા મનના છે. લોભ હોય, ક્રોધ હોય, માન હોય, કામ હોય, પણ દેહના દોષો નથી, દેહ ભાવ હોવાથી દોષો છે. ભાવ શબ્દ આવે એટલે માન્યતા કહેવાય. ભીષ્મ પિતા રાજ્યમાં રહેતા અને રાજના ઠાઠ માઠથી ખાનપાન પલંગ બધું જ મહેલમાં રહીને ભોગવતા, તો પણ એને સ્ત્રી નથી જ જોતી અને દુઃખરૂપ જ છે અને મારે એ નથી જ જીવનમાં અપનાવવાની ચીજ, એવી જો માન્યતા હતી, એવો એના મનમાં ભાવ હતો, અર્થાત કે એવો એનો સ્વભાવ હતો, તો એને સ્ત્રી ક્યારેય નડી નહીં. રાજ્યમાં સ્ત્રીઓના સંપર્કમાં રહેતા, એ કોઈ વનમાં જઈને એકાંતમાં બેસીને તપ સાધના ભજન નહોતા કરતા. એ તો એક યોદ્ધા હતા, એક રાજકીય પુરુષ હતા, એક લડવૈયા હતા. તો પણ એને નક્કી કર્યું હતું કે મારે જીવનમાં એ બલાને ક્યારેય સંભાળવાની નથી, એની કોઈ દ્રષ્ટિ કરવાની નથી, એનું મારે કોઈ કામ નથી. મેં મારા બાપને ખાતર એનો ત્યાગ કરેલ છે, એ પ્રતિજ્ઞા લીધેલ છે. એમાં પરમેશ્વરે નહોતા. એ સુખ એણે પિતૃભક્તિ વસાત એના બાપને કૃષ્ણાર્પણ કર્યું હતું, એટલા જ ખાતર એણે એવો ભાવ કેળવ્યો હતો કે મારે એ નથી જ. તો એનો સ્વભાવ સૌથી ઉપર ઉઠ્યો, એના મનમાં હતું, દેહમાં નહીં. સ્વભાવ બધા મનમાં હોય છે. શત્રુ જેને કહો છો, વાસના જેને કહો છો, એ બધા મનમાં હોય છે. સ્વાદ પણ મનમાં હોય છે, જીભમાં નહીં. માણસ આ વાત સમજતા નથી. કામને આપણે ક્યારેક ક્યારેક દેહમાં સમજી લઈએ છીએ. દેહ જેનો બળવાન હોય, ખોરાક જેને વધારે હોય, જુવાની હોય, એને કામ વધારે પીડે છે, એની ના નહીં. પણ કામ દોષ હકીકત તો સ્વભાવનો છે, કહેતા પોતાના ભાવનો છે. સ્વસ્ય ભાવ ઇતિ સ્વભાવ. ભાવ એટલે માન્યતા, પોતાની માન્યતા, પોતાનું જ્ઞાન, પોતાની બુદ્ધિ, સમજણ, એનો એ દોષ છે, દેહનો નહીં. હાવ હુકલકડી શરીર હોય, વૃદ્ધાવસ્થા હોય, તો પણ એને કામ પીડે છે. અને હૃષ્ટપૃષ્ટ હોય, યુવાન હોય, સ્ત્રીઓના યોગમાં હોય, તો પણ કેટલાકને જરાય કામ પીડતો નથી. માટે દેહમાં જ કામ વાસના રહે છે, દેહને કારણે જ કામ પીડે છે એવું નથી. હા, સપોર્ટ કરે, અંદરની ભાવનાને શરીર સારું હોય તો સપોર્ટ કરે છે, પરંતુ એ દોષ છે મનનો, પોતાની ભાવનાનો દોષ છે. પોતાની ભાવના યાને કે પોતાની સમજણ, એને જ સ્વભાવ કહેવાય છે.